કોણ આ સમગ્ર બાબતોનો ડોરી સંચાર કરશે એક મોટો પ્રશ્ન છે રુજન હજુ પણ જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું આરોપ સાબિત થઈ ગયો છે દોષિત જાહેર કરવામાં આવ્યા છે બળાત્કાર જેવા કેસમાં દોષિત જાહેર થયા છે છતાં પણ આશ્રમોમાં હજુ પણ ધૂન લગાવવામાં આવી રહી છે આવા લંપટ ગુરુને કઈ રીતે આધ્યાત્મિક ગુરુ માનવા સૌથી પહેલા તો આપણે એક મિનિટ આ જે સંપત્તિની વાત થાય છે અધર ધન ધ જ્યુડિશિયરી આપણે ઇકોનોમિક ઓફેન્સ સેલ બી આમાં એ લઈ શકે છે ઇન્કમ ટેક્સ બી લઈ શકે છે આમાં કોગ્નિસન્સ કે ભાઈ આ શું થઈ રહ્યું છે વોટ ઇઝ ઇટ કેવી રીતે અત્યારે જે વાત કરે છે કે અર્જન્ટલી આ બધા પૈસા એને કેવી રીતે આ જમીનો કેવી રીતે આવી એમને પહેલા કીધું કે પોલિટિશિયનો દાન કરી છે કે પોલિટિશિયનો ઘરની તો જમીન નથી કોઈ ઈચ્છા હતા આપણે આપણા તમારા મારા લોકોની જમીન છે આપણા દેશની જમીન છે ઈચ્છા મન ફાવે કાગળ ફાગલ આગળ પાછળ કરીને તમે દાન કરો એટલે આની બી ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ કે આ કઈ રીતે કઈ પરથી ફોર્મ્યુલાથી આ દાન થાય છે અને એની પર બી એક્શન લેવાવા જોઈએ કારણ કે આવી આપણી તમારી મારી જમીનો આ લોકોએ મિસયુઝ કરી છે બીજી વાત કે સાહેબ 450 એમના પેલા શું આશ્રમો છે સાહેબ અહીંયા અમે ધંધો વર્ષોથી કરીએ છીએ અમે 1980-90 થી ધંધો કરીએ છીએ અમારા સાહેબ 4 ઓફિસ નથી ખોલી શકી ને અમને 450 આશ્રમો ખુલી ગયા એ ઇટસેલ્ફ શોઝ કે આ કઈ રીતે એમનું કામ કરતા હતા કઈ રીતે લોકોને બેવકૂફ બનાવતા હતા પોલિટિશિયનને કંટ્રોલમાં રાખતા હતા પૈસાને મસર પાવર હતો એટલે અનફોર્ચ્યુનેટલી હવે જે કહે છે ને કે કીધું કે પાપનો ઘડો ભરાયો સારું છે કઈ રીતે ભરાવે આપણે અત્યારે નહીં ડિસ્કસ કરીએ પણ હવે જ્યુડિશિયરીએ આઈ એમ શ્યોર એ લોકો જ્યારે સજા સમજાવશે ત્યારે કદાચ એ લોકોને બી એ થાય કે જેમ રામ રહીમમાં થયું કે ભાઈ એની સંપત્તિ ગવર્નમેન્ટની થઈ જવી જોઈએ ગવર્નમેન્ટશ્રી થઈ જવી જોઈએ એ લેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બીજી વાત કે જ્યારે આપણે આશારામ બાપુની વાત અત્યારે કરી રહ્યા છે તો આ કેસથી મારે રિક્વેસ્ટ છે બીજી ગવર્નમેન્ટોને કે ભાઈ તમે આવા બીજા બી જે બાપુ ટાઈપ લોકો છે ગુરુ ટાઈપ લોકો છે એ લોકોને પકડો અને એ લોકો પર એક્શન લો કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ આપણા તમારા દેશનું નુકસાન થાય છે આમ તો આપણે જીએસટીના